પીસીબી હાલ દારૂની હેરાફેરી વારંવાર સામે આવી રહી છે તેવામાં વડોદરા પીસીબીએ પિસ્તાળીસ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટ્રકમાંથી મહારાષ્ટ્રથી વડોદરાના ભાયલી તરફ વિદેશી દારૂની નવસો પેટી લઈ જવામાં આવી રહી છે વડોદરા પીસીબીએ દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ટ્રક ભરેલો દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો તે અંગે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે વડોદરા શહેર પોલીસની જે પીસીબી શાખા છે તેને સૌથી મોટી સફળતા મળી છે વડસર પાસેથી એક દારૂની ટ્રક નીકળવાની છે તેની બાતમીના આધારે બિલાબોંગ પાસે બિલાબોંગ સ્કૂલ પાસે પીસીબીએ જે છે તે એક ટ્રક પકડી હતી અને ત્યારબાદ એ ટ્રક પરથી જે છે તે વિધા ગોડાઉન જે છે તે પકડા પકડી પાડ્યા છે અને ચાર જેટલા જે આરોપીઓ છે તેમને પકડી પાડ્યા છે આપ જોઈ રહ્યા છો કે મોટી માત્રાની અંદર જે છે તે દારૂ જે છે તે પીસીબી શાખાએ પકડી પાડ્યો છે મહારાષ્ટ્ર તરફથી એક ગાડી ભાયલી બાજુ આવવાની હોવાની માહિતી જે છે તે પીસીબી શાખાને મળી હતી અને ત્યારબાદ પીસીબી શાખાએ જે છે તે આરોપીઓને પકડી પાડ્યા છે એક આગળ ચાલતી એક પાઇલોટિંગ કરતી ગાડી અને એક બાઈક સાથે જે છે તે આપ જોઈ રહ્યા છો કે આગળ જે ટ્રક છે જે મહારાષ્ટ્ર પાર્સિંગની જે ટ્રક છે તે ટ્રક પણ જે છે તે પકડી પાડવામાં આવી છે અને કહી શકાય કે જે લગભગ પિસ્તાલીસ લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે પકડી પાડવામાં આવ્યો હું તમને બતાવીશ કે જે આ ગેંગ છે તેણે કેવી જે ચાલાકી વાપરી છે કે જે દારૂની જે પેટી હોય તે ન દેખાય તે માટે ઉપર જે સાદા બોક્સ આવે તેનું પેકિંગ કર્યું હતું ને અંદર જે છે તે દારૂની પેટી જે છે તે મૂકવામાં આવી આપ જોઈ રહ્યા છો કે અંદર દારૂની આ જે પેટી છે તે મૂકવામાં આવી છે ને અંદર જે છે તે દારૂ મૂકવામાં આવી રહ્યો છે આ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેથી કરીને કોઈ પણ પ્રકારની જે છે પોલીસને પણ ખબર ન પડે અને બીજા કોઈ લોકો જોતા હોય તેને પણ ખબર ના પડે આ સંપૂર્ણ આ જે પેકિંગ છે તે દારૂની પેટી ન દેખાય ને સાદું બોક્સ દેખાય તેવી જે છે તે પેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાર જેટલા આરોપીને હાલ પોલીસે પકડી પાડ્યા છે અને આ મહારાષ્ટ્રમાંથી આ માલ કોણે મોકલ્યો હતો તેની પોલીસ જે છે તે હાલ તપાસ કરી રહી છે અંકિત ગોંડેકર ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા અમદાવાદના કણભામાં એલસીબી રેડ પાડી છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે તો ટ્રેલર ત્રણ કાર દારૂ સહિત નેવ્યાસી લાખનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે પંચમહાલમાં મોરવા હડફના તાજપુરી ગામમાં એક ખેતરમાંથી પ્રતિબંધિત ગાંજાના છોડ મળી આવ્યા છે ગોધરા એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરતા ભરતસિંહ બારિયાના ખેતરમાંથી ઓગણચાળીસ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે એસઓજીએ ત્રણ લાખ નેવ હજારની કિંમતના લીલા ગાંજાના છોડ જપ્ત કરીને ખેતર માલિકની ધરપકડ કરી છે તો બીજી તરફ બનાસકાંઠામાં લાખણીના કુંડા ગામમાં ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું છે એસઓજીએ માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે બાતમીના આધારે એસઓજી રેડ કરતા છૂટા છવાયા એકાવન ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું દાડમ અને પશુ માટેના ઘાસચારાની આડમાં આ ગાંજાના જથ્થા મળી આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ગાંજાના છોડનું છુટું વાવેતર પોલીસે રત્ના ચૌધરીના ખેડૂતની ધરપકડ કરી છે બે લાખથી વધુની કિંમતનો પચ્ચીસ કિલો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે ઓઢવ સિંગરવા રોડ પર અકસ્માતનો ડોળ કરી ગઠિયાઓ આઠ લાખ લઈને ફરાર થઈ ગયા અકસ્માતની આડમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે અકસ્માતનો ડોળ કરીને બાજોએ લાખો રૂપિયાની લૂંટ કરી નજર ચૂકવી ચોરી કરનાર શખ્સ વિરુદ્ધ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો ઓઢવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે વડોદરામાં સાયકલ ચોરીની ઘટના સામે આવી છે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે રાવપુરામાં ટ્યુશન ક્લાસ નજીકની આ ઘટના છે વિદ્યાર્થીનીની સાયકલ ચોરી કરીને ફરાર વિદ્યાર્થીએ તસ્કરનો પીછો કર્યો પરંતુ તસ્કરો ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયા તો મહત્વનું છે કે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા જેમાં સાયકલ ચોરીની આ સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે મહત્વનું છે કે વિદ્યાર્થી દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો છતાં પણ જે ચોર છે તે ચાલાકીથી આ સાયકલ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે ચોરનો જે ચહેરો છે તે પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે વિદ્યાર્થીએ આ તસ્કરનો પીછો પણ કર્યો હતો પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી જો કે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે તસ્કરોના વધી રહેલા ત્રાસથી દાહોદના લોકોમાં ચિંતા છવાઈ ગઈ છે એક તરફ શહેરની જીવનદીપ સોસાયટીમાં બાઇક ચોરીનો પ્રયાસ કરતાં બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે તો બીજી તરફ શહેરની આમ્રપાલી સોસાયટીમાં ત્રણ તસ્કરોએ ઘરમાં ચોરી કરવા તેઓ ઘુસ્યા હતા જો કે ઘર માલિક જાગી જતા તસ્કરો ત્યાંથી ફરાર થયા હતા ત્રણ દિવસ પહેલા પણ એક જ રાતમાં આઠ મકાનોના તાળા તૂટ્યાની ઘટના સામે આવી હતી ચોરીની વધી રહેલી આ ઘટનાઓને લીધે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર મોટો અકસ્માત સર્જાયો હતો ખરોડ નજીક રોડ ક્રોસ કરતા પશુઓના ટોળા સાથે ટ્રક અથડાયું હતું અકસ્માતમાં અનેક ભેંસોના મોત થયા છે જ્યારે કેટલાક પશુઓ પણ ઇજાગ્રસ્ત થયા છે એક સાથે ભેંસોનું મોત થતાં પશુ માલિક પર દુઃખનો પહાડ તૂટ્યો છે અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ત્યાંથી ફરાર થયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અકસ્માત અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે સમાચારનો પ્રવાહી યથાવત રહેશે હાલ રૂ કહીશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી